નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મિલન આજે આપણે ધોરણ બાર સાયન્સ ની અંદર જે જી નીટ ના લેક્ચર શરૂ છે યુનિટ નંબર સિક્સ તત્વના અલગીકરણ માટેની સામાન્ય સિદ્ધાંતો તત્વના જે અલગીકરણ છે એમના જે સિદ્ધાંતો છે એને અનુલક્ષીને આપણે જે જી નીટ ની વાત કરતા હતા મિત્રો આજે એના આપણે લેક્ચર નંબર ટુ ની અંદર વાત કરવાના છીએ બરોબર તો લેક્ચર નંબર ટુ ની અંદર વાત કરીએ આપણે મિત્રો તો આપણે અગિયાર સુધીના એમસીક્યુઝ આગળ જોઈ ગયેલા છીએ ત્યારબાદ આપણે નેક્સ્ટ એનાથી આગળ વધીએ તો એની અંદર શું કીધેલું છે તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ બારમો ક્વેશ્ચન શું કીધું છે એમાં તો કે ફીણ પ્લવન પદ્ધતિથી ખાસ કરીને ધાતુઓના સલ્ફાઇડની કાચી ધાતુને સંકેન્દ્રિત કરાય છે તો કે આ વસ્તુ આ સિદ્ધાંત આપણને ખબર છે નીચેનામાંથી કયો સલ્ફાઇડની કાચી ધાતુ અપવાદ છે અને તે રાસાયણિક લી લીચિંગથી કેન્દ્રિત થાય છે લીચિંગ પદ્ધતિ છે બરોબર લીચિંગ પદ્ધતિ આપણે ભણી ગયા છીએ તો એમાં આપણને એવું પૂછ્યું કે ફીન પ્લવન પદ્ધતિ છે એ શું કરે છે તો કે ધાતુના જે સલ્ફાઈડ હોય એમની કાચ ધાતુને શું કરે છે સંઘ કેન્દ્રિત કરવાનું કામ કરે છે પણ આપણને નીચે જે એમસીક્યુઝ આપેલા છે એમાંથી કઈ ધાતુ એવી છે કે જે સલ્ફાઈડ યુક્ત છે કઈ કાચી ધાતુ સલ્ફાઈડ યુક્ત તો છે જ આ બધી એમાંથી કઈ ધાતુ એવી છે કે જે રાસાયણિક લીચિંગ પદ્ધતિથી સંઘ કેન્દ્રિત થાય છે

નિષ્કર્ષણ થાય છે અને આ જે લીચિંગ પદ્ધતિ છે એની અંદર આપણે આ મિત્રો શું સમજવાનું છે લીચિંગ પદ્ધતિમાં અને આપણે આ શું કહેવા માંગે છે તો એમાં એવું છે કે જેવી રીતના આપણે ફીન પ્લવન પદ્ધતિમાં અમુક ધાતુઓ જે છે એના વિશે શુદ્ધિકરણ કરી શકીએ એમ આ જે લીચિંગ પદ્ધતિ છે એના દ્વારા આપણે આર્જેન્ટાઇન નું આપણે શું કરી શકીએ છીએ તો કે સં કરી શકીએ સંઘ કેન્દ્રિત કરી શકીએ છીએ એટલે ખાસ કરીને આ ટોપિક સૌ છે અગત્યનો કયો છે તો કે કઈ ધાતુ આવે છે આર્જેન્ટાઇન આવે છે ઓકે એની પછી ને આગળની જોઈએ પી ગાયનમાં નીચેનામાંથી કયા તત્વો મહત્તમ પ્રમાણમાં અશુદ્ધિ તરીકે રહેલા છે તો આ બુકનો બેઠો ક્વેશ્ચન છે બરોબર પી ગાયન જે છે એમાં સૌથી વધારે પી ગાયનમાં નીચેનામાંથી કયા તત્વો મહત્તમ પ્રમાણમાં અશુદ્ધિ તરીકે રહેલા છે તો કે એમાં જવાબ આવે છે કાર્બન કે કાર્બનના પ્રમાણ વધુ હોય છે પછી વાન આર્કલ પદ્ધતિ વડે નીચેનામાંથી કઈ ધાતુઓની જોડને શુદ્ધ કરી શકાય છે તો આ પણ બેઠો બુકનો છે ઝેડન અને ટીઆઈ

અશુદ્ધ લોખંડ તૈયાર કરવામાં નીચેનાની પ્રક્રિયાઓ થાય છે તો સ્લેગ ઉત્પન્ન થતા થવા માટે સંબંધિત પ્રક્રિયાને ઓળખો હવે આપણને શું કીધું વાત ભઠ્ઠી છે એમાં અશુદ્ધ લોખંડ તૈયાર થવા માટેની પ્રક્રિયાઓ છે બધી બરાબર એમાંથી આપણે શું કરવાનું છે જે પ્રક્રિયા દ્વારા સ્લેગ બને સ્લેગ એટલે શું પાછું એ ખબર હોય તો સ્લેગ શું છે એ ખબર હોય ને તો આમાં એમસીક્યુમાં ડાયરેક્ટલી આપણને ખબર પડી જાય કે સીએ એસઆઈ થ્રી ને શું કહેવાય સ્લેગ કહેવાય તો આપણો ઓપ્શન સીધો શું થઈ જાય સી કે ભાઈ સીએઓ વધતા એસઆઈઓ ટુ માંથી શું બને છે સીએ એસઆઈઓ થ્રી એટલે શું બની ગયો સ્લેગ બની ગયો તો એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ પછી છે એલ્યુમિના એટલે કે એ એલ ટુ ઓ થ્રી માંથી એલ્યુમિનિયમ મેળવવા કયા મિશ્રણનો ઉપયોગ થાય છે તો કે આ બધાને બહુ સારી રીતે ખબર હોય કે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવા માટેની પ્રોસેસ છે એમાં તમે જઈ શકો છો એને થ્રી એલ એફ સિક્સ બરાબર ને સીએ એફ ટુ ઉમેરવા પડે છે એમાં એલ્યુમિનામાં એ એલ ટુ થ્રીમાં ક્લિયર તો એ પણ બેઠો જ ક્વેશ્ચન છે ઓકે નીચેનામાંથી કઈ શુદ્ધ ધાતુ નથી બરોબર નીચેનામાંથી કઈ શુદ્ધ ધાતુ નથી મેલેકાઇન અને મેગ્નેટાઇટ બરોબર તો મેગ્નેટાઇટ છે કેવી છે શુદ્ધ ધાતુ તરીકે નથી કેવી ધાતુ છે તો કે અશુદ્ધ ધાતુ છે મેગ્નેટાઇટ આપણે નામ આપેલા છે બરોબર અશુદ્ધ ધાતુ કઈ અશુદ્ધિમાંથી અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવીએ છીએ એના નામ છે ને જે છે એમાં કાચી ધાતુના એમાં મેગ્નેટાઇટ આવે છે એ જોઈ લેજો ઓકે એની પછી વાત કરીએ સલ્ફાઇડ ખનીજમાંથી તાંબાનું નિષ્કર્ષણ કરવા છેલ્લે ક્યુપ્રસ ઓક્સાઇડનું રિડક્શન ખાલી જગ્યાની સાથે થવાથી કોપર ધાતુ મળે છે હવે શું કીધું આપણને સલ્ફાઈડયુક્ત ખનીજ એનું તાંબાનું નિષ્કર્ષણ ખનીજમાંથી કોનું નિષ્કર્ષ છે તાંબુ એટલે કે સીયુ નું નિષ્કર્ષણ છેલ્લે ક્યુપ્રસ ઓક્સાઇડનું એટલે છેલ્લો જે તબક્કો છે એમાં શું કરવાનું છે ક્યુપ્રસ ઓક્સાઇડનું રિડક્શન ખાલી જગ્યાની સાથે થવાથી કોપર ધાતુ મળે છે કોની સાથે રિડક્શન થવાથી આપણને કોપર મળે છે બરોબર તો આ વસ્તુ સમજવા માટે કોપર સલ્ફાઈડ ની સાથે રિડક્શન કરવાથી આપણને મળે છે એને આપણે સમજીએ ઓકે તો જો આમાં શું કીધું આપણે સલ્ફાઈડ ખનીજ માંથી એટલે સલ્ફાઈડ ની જે ખનીજ છે બરોબર એમાંથી તાંબાનું નિષ્કર્ષણ કર્યું છેલ્લે શું કર્યું ક્યુપ્રસ ઓક્સાઇડ તો જો એની પ્રક્રિયા લખી લખીએ સીયુઓ એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ ખાલી જગ્યાની સાથે શું કરે છે રિડક્શન થવાથી કોપર ધાતુ મળે અહીંયા જો કોની સાથે રિડક્શન તો કે સીયુએસ એટલે કોપર વન સલ્ફાઈડ કોપર સલ્ફાઈડ સાથે શું કરે છે રિડક્શનની પ્રક્રિયા કરે છે અને ત્યારે શું એસઓ ટુ વાયુ મુક્ત થાય છે અને આપણને શું મળી જાય છે સીયુ એટલે કે કોપર ધાતુ શુદ્ધ સ્વરૂપે મળી જાય છે એટલે આ પ્રક્રિયાને અનુલક્ષીને આનો જવાબ આ થાય છે કે ભાઈ આજે કોપર ઓક્સાઇડ જે છે એની સાથે કોપર સલ્ફાઈડ જ્યારે જોડાય છે બરોબર જ્યારે સલ્ફાઈડ યુક્ત છે સલ્ફર અને ઓક્સિજન વચ્ચે બંધ બને છે અને સીયુ કેવા થાય છૂટા પડે છે બરોબર એટલે સીયુ પ્લસ એસઓ ટુ સ્વરૂપે મુક્ત થાય આપણને કોપર ધાતુ શુદ્ધ સ્વરૂપે મળી જાય છે ઓકે આગળ જોઈએ તો શું આપણને ઓગણીસ માં ક્વેશ્ચનમાં જોઈએ તો કે સલ્ફાઈડ ને ગરમ કરતા નિપજ તરીકે વાયુ એક્સ આપે છે સલ્ફાઈડ ને ગરમ કરો બરોબર એટલે એક્સ આપે છે આ વાયુ રંગવિહીન અને તેની વાસ બળેલા સલ્ફર જેવી છે જેના લીધે શ્વસન રોગ અથવા એસિડ વર્ષા થાય છે તેનું જલીય દ્રાવણ એસિડ તરીકે વર્તે છે તથા રેડિક્શન કરતા પણ છે તો તે વાયુ કયો હશે બહુ સીધો ક્વેશ્ચન છે મિત્રો આપણે હમણાં નીચે પ્રક્રિયા જોઈ ગયા કે ભાઈ જયારે સલ્ફાઇડને ગરમ કરવામાં આવે બરોબર સલ્ફાઈડયુક્ત કાચી ધાતુને આપણે ગરમ કરીએ એટલે શું થવાનું છે તો કે સલ્ફાઈડયુક્ત કાચી ધાતુને ગરમ કરો ત્યારે કયો વાયુ મુક્ત થાય એસ ઓ ટુ અને ઈ વાયુ કેવો છે તો કે રંગવિહીન છે તેની વાસ બળેલા સલ્ફર જેવી આવે કેમ કે ઓલરેડી સલ્ફર છે જેના લીધે શ્વસન રોગ થાય છે અને એસિડ વર્ષા માટે મુખ્યત્વે જવાબદાર છે ફોર વાયુ બનાવે છે તેનું જલીય દ્રાવણ એસિડ તરીકે પણ વર્તે છે તો છે અહીંયા રિડક્શન કરતા પણ છે જે કયો વાયુ છે તો કે એસઓ ટુ વાયુ છે ઓકે આગળ જોઈએ ઓકે આપણે નેક્સ્ટ જોઈએ તો શું કીધું નીચેનામાંથી કઈ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને છૂટી પાડવા કાર્બન વપરાતો નથી એટલે કે ધાતુના જે ઓક્સાઇડ છે એમાંથી આપણે ધાતુ છૂટી છે એટલે કે ઓક્સિજનને ઓક્સિજન ધાતુ છે એમાંથી ઓક્સાઇડને દૂર કરવા ખાલી માત્ર શું મેળવ્યું છે ધાતુ મેળવી છે તો એવી કંઈ આ નીચેનામાંથી ધાતુ છે જેને એવી રીતના એટલે કે ઓક્સિજનને છૂટો ઓક્સાઇડને છૂટો પાડવા કાર્બનની જરૂર પડતી નથી તો મિત્રો એની માટેનો જવાબ છે આપણે એમસીક્યુ પરથી આપવો પડે બરોબર અને એની માટેની જે રીત છે એ તમને અહીંયા વર્ણવું છું કે કેવી રીતના એમસીક્યુ પરથી ખબર પડે તો જુઓ શું કીધું ઓછી સક્રિય ધાતુ જેવી કે ઓછી સક્રિય ધાતુ કઈ છે પીબીઓ ઝેડનઓ ઓ એફી ટુ ઓ ના ઓક્સાઇડ કાર્બન દ્વારા રિડક્શન પામે છે એટલે કે આ જે છે જે સક્રિયતા કેવી છે ધાતુની ઓછી સક્રિય છે એ છે એ કાર્બન દ્વારા રિડક્શન આરામથી પામી શકે છે જ્યારે એલ ટુ ઓ થ્રી જેવી સક્રિય ધાતુના જો ઓછી સક્રિય ત્યાં વધુ સક્રિય ધાતુના ઓક્સાઇડ છે એનું રિડક્શન ફક્ત ને ફક્ત કોઈ પદ્ધતિથી થઈ શકે છે વિદ્યુત વિભાજન પદ્ધતિથી ન થઈ શકે રિડક્શન બરોબર એટલા માટે આપણે યાદ શું રાખવાનું કે જે ધાતુઓ ઓછી સક્રિય છે બરોબર એ ધાતુનું રિડક્શન કોનાથી થાય તો કે કાર્બનથી થાય જે ધાતુ વધારે સક્રિય છે એ ધાતુનું રિડક્શન હંમેશા કોના દ્વારા કરવું પડે વિદ્યુત વિભાજનથી કરવું પડે મતલબ કે કાર્બનથી થતું નથી તો એમ સિક્યુઝ જોઈએ આપણે તો આપણી પાસે ઓપ્શન એ આવશે કે ભાઈ એલ ટુ થ્રી છે એ વધુ સક્રિય હોવાના કારણે એનું રિડક્શન કાર્બન વડે કરી શકાતું નથી સામાન્ય રીતે એની પછીનો ક્વેશ્ચન સામાન્ય રીતે ધાતુઓ એ કાચી ધાતુ માંથી નાઇટ્રેટ સ્વરૂપે મળતી નથી ઉપરોક્ત વાક્યમાંથી નીચેના કયા વિધાનો સાચા કે ખોટા છે તે જણાવો હવે શું કીધું સામાન્ય રીતે વાયુ ધાતુઓને કાચી ધાતુમાંથી નાઇટ્રેટ સ્વરૂપે મળતી નથી એટલે કે જે કાચી ધાતુ છે નાઇટ્રેટ સ્વરૂપે મળતી નથી કાચી ધાતુ હોય એમાંથી નાઇટ્રેટ વધુ અસ્થાયી છે આવો આવા કારણથી નથી મળતા કે ધાતુઓના પાણીમાં દ્રાવ્ય છે એના લીધે નથી મળતા એની માટેનો જવાબ જે આપણી પાસે આવે છે એ આ આવે છે ભાઈ પેલું વિધાનથી કેવું છે ખોટું છે ને બીજું વિધાનથી કેવું છે સાચું છે કેમ તો કે આપણે સમજીએ જો સામાન્ય રીતે ધાતુઓ હોય બરોબર છે કાચી ધાતુ સ્વરૂપે હશે ત્યારે એમાંથી આપણે ધાતુ મેળવીએ છીએ કાચી ધાતુમાંથી નાઇટ્રેટ સ્વરૂપે મળતા નથી એટલે કાચી ધાતુને જયારે આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવીએ સલ્ફાઇડ સ્વરૂપમાંથી ઓક્સાઇડમાં ફેરવીએ એવી રીતના ફેરવી પણ એને આપણે નાઇટ્રેટમાં ફેરવી શકતા નથી એનું એક કારણ શું છે તો કે મોટાભાગે નાઇટ્રેટ કેવા છે પાણીમાં દ્રાવ્ય છે પણ એ વસ્તુ નથી કે સ્થાયી તો છે જ એટલે કે અસ્થાયી છે એ વસ્તુ કેવી પડે છે ખોટી પડે છે એટલે કે ધાતુઓના નાઇટ્રેટ વધુ અસ્થાયી છે તો કે ના એ તો સ્થાયી જ છે એટલે એ વસ્તુ ખોટી પડે પણ પાણીમાં એ લોકો કેવા છે દ્રાવ્ય છે ની સેમ ટુ સેમ પદ્ધતિ સમજવી હોય તો બરોબર તો આપણે એવો ઉદાહરણ લઈ શકીએ બરોબર કોપી ટુ કોપી એક્ઝામ્પલ આપણે જોઈ ગયા કે ભાઈ અહીંયા તમે જે કરો છો સીયુ ટુ બરોબર છે આ જ ઉદાહરણ અહીંયા લાગુ પડે કેવી રીતના તો કે આજે સલ્ફાઈડયુક્ત કાચી ધાતુ છે સલ્ફર અને ઓક્સિજન બંને જોડે છૂટા પડી ગયા બરોબર છે એટલે કે સ્થાયી જ હોય એટલે કે અહીંયા અસ્થાયી જે છે નાઇટ્રેટ એ વસ્તુ કેવી પડે છે ખોટી પડે છે ઓકે એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાવીસ મો કોલમ ટાઈપનો છે બહુ ઈઝી ક્વેશ્ચન છે કોલમ એક અને બે ને જોડો ઓકે એક કોલમમાં શું આપે છે આપણને બધી જ પદ્ધતિઓ આપી છે અને બીજી કોલમમાં એ ધાતુ ધાતુ આપે છે જે પદ્ધતિથી શુદ્ધિકરણ થઈ શકે ઓકે તો એમાં આપણે એને જોડવાના છે કઈ પદ્ધતિથી કઈ ધાતુનું નિષ્કર્ષણ અથવા તો સંકેન્દ્રણ કે શુદ્ધિકરણ કરી શકાય છે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ તો જોઈએ સાયનાઇટ પદ્ધતિ છે ફિન ફ્લવ પ્લવન પદ્ધતિ છે વિદ્યુત રિડક્શન છે જોન રિફાઇનિંગ પદ્ધતિ છે હવે આમાંથી મિત્રો આપણને મોટા ભાગે ખબર હોય એવી પદ્ધતિ કઈ છે તો કે આપણે જે ભણ્યા છીએ એમાંથી આપણને જે ખબર હોય ને એવી ફિન પ્લવન પદ્ધતિમાં આપણને તરત આઈડી આવ્યું છે ફિન પ્લવન પદ્ધતિમાં શું થઈ શકે તો કે સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુને શુદ્ધિકરણ કરવા માટે કોનો ઉપયોગ થાય ફિન પ્લવન પદ્ધતિનો ઉપયોગ થાય ફિન પ્લવન પદ્ધતિમાં તો કે બી માં કોણ આવે તો કે બી આવે આ વસ્તુ ચોખ્ખી છે અને કે આપણને ખબર હતી હાલો પછી સાયનાઇટ બરોબર સાયનાઇટ પદ્ધતિ તો કે સાયનાઇટ પદ્ધતિથી તો કે આપણને એટલો બધો ખાસ છે એટલે આપણે એને છોડી ઓકે વિદ્યુત તો હમણાં આપણે આગળ જોઈએ વિદ્યુત રિડક્શન કોની માટે શક્યતા દર્શાવે છે બરોબર તો વિદ્યુત રિડક્શન કોને કરે એલ્યુમિનિયમની કારણ કે આપણે અહીંયા ઉપર જ જોયું કે ભાઈ એ એલ ટુ ઓ થ્રી જેવી સક્રિય ધાતુ હોય બરોબર તો એના રિડક્શન માટે કઈ પદ્ધતિ વાપરવી વિદ્યુત વિભાજનની પદ્ધતિ તો વિદ્યુતીય રિડક્શન એટલે કોણ થયું એલ્યુમિનિયમનું સંકેન્દ્રણ થયું તો કે કેવા બે મળી ગયા આવા બે હોય બી માં બે બી છે આની અંદર બે અને સી માં ત્રણ માત્ર અહીંયા બે ઓપ્શન થશે આવા બરોબર એ અને સી તો આપણો ફાઇનલ આન્સર એ અને સી માંથી હોવો જોઈએ એની પછીની નેક્સ્ટ આપણે ભણી ગયા છીએ કહીએ તો કે ઝોન રિફાઈનિંગ અલ્ટ્રા જી માટેનો ઉપયોગ થાય છે બરોબર છે તો એ જ આપણને ખ્યાલ હોય ને તો સાયનાઇટ પદ્ધતિ કોના માટે છે તો કે એયુ નું સંકેદ્ર એ યુ નું સંકેદ્ર માટે કહ્યું તો કે એયુ જે છે ને એ સીએન સાથે સાયનાઇડ સાથે વધારે જોડાયેલો હોય એટલે એને સાયનાઇટ પદ્ધતિથી અલગીકરણ કરવામાં આવે છે બરોબર એટલે આ જે છે એ ક્યાં જશે સાયનાઇડ સાથે જોડાશે એટલા માટે આપણો ઓપ્શન નંબર સી જે છે કે ભાઈ એટલે એ એટલે કોણ તો કે સાયનાઇટ પદ્ધતિ કોની માટે છે તો કે એનું સંકેદ્રણ માટે ફિન પ્લવન પદ્ધતિ કોની માટે છે કે ઝેડેનનું સ્ક્રેન્ડિંગ માટે વિદ્યુતીય રિડક્શન તો કે એલ્યુમિનિયમના સંકેન્દ્ર માટે અને ઝોન રિફાઈનિંગ પદ્ધતિ અલ્ટ્રાપ્યોર જીઇ માટે બરોબર ઓકે આગળ જોઈએ સોના અને ચાંદીના સં કેન્દ્રમાં લીચિંગ સીએન માઇનસ સાથે કર્યા બાદ સિલ્વરને રિકવર કરવા ખાલી જગ્યા કરવું પડે છે ઓકે સોના અને ચાંદીના સંકેન્દ્રમાં લીચિંગ એટલે કે લીચિંગની અંદર શું કરવાનું છે સીએન માઇનસ સાથે કર્યા બાદ લીચિંગ કોની સાથે કરવાનું છે સીએન માઇનસ સાથે કર્યા બાદ સિલ્વરને રિકવર કરવા ખાલી જગ્યા કરવું પડે રિકવર એટલે કે પાછો મેળવવા શું કરવું પડે છે તો કે એને ઝેડનના વિસ્થાપનથી કરવું પડે રિકવર કરવા માટે શું કરવું પડે ઝેડન સાથે વિસ્થાપન કરવું પડે જેનાથી એને પાછો રિકવર મેળવી શકાય છે એ એક યાદ રાખવા જેવો પ્રશ્ન છે એના વિશે બહુ ખ્યાલ નથી પણ એને તમને સમજૂતી હું જોઈને આપી દઈશ ઓકે મિત્રો તો આજે અહીંયા આપણું ચેપ્ટર નંબર જે સિક્સ જે છે એના તત્વોના અલગન માટેની પદ્ધતિઓ સામાન્ય સિદ્ધાંતો એના જીનેટના ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે નેક્સ્ટ જે કઈ ક્વેરીઝ હોય મને જણાવજો ઓકે મિત્રો થેન્ક યુ